અત્યારના સમાચાર પર વિગતવાર નજર કરીએ તે પહેલા આપ સર્વેને આજે રક્ષાબંધન નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. સમાચાર પર વિગતવાર નજર કરીએ તો છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી ચોરાયેલી 20 મોટરસાયકલો સાથે 7 ઈસમોને ઝડપી લેવામાં આવ્યા હતા. જિલ્લામાં મોટરસાયકલ ચોરીનું પ્રમાણ વધતા પોલીસ અધિકારીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરતા બાઇક ચોરી કરતા 7 ઈસમોને પકડી પાડવામાં છોટાઉદેપુર જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે પૂછપરછ કરતા સુરત, વડોદરા, વડોદરા ગ્રામ્ય વાઘોડિયા તેમજ મધ્યપ્રદેશની મોટરસાયકલોની ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો. અન્ય આરોપીઓની ધરપકડ કરવા હાલ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં છોટાઉદેપુર જિલ્લા તથા આજુબાજુના જિલ્લાઓમાં મોટરસાયકલ ચોરીનું પ્રમાણ વધવા પામેલ, જે અનુસંધાને પોલીસ મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ નાવ દ્વારા આ બનાવો રોકવા તથા ડિટેક્ટ કરવા માટે સૂચનાઓ આપેલ, જે અનુસંધાને છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી MS ભાભોર નાવની સૂચના અને માર્ગદર્શન આધારે છોટાઉદેપુર જિલ્લાના તમામ અધિકારીઓ તથા LCB SOG પેરોલ નાવને સૂચના આપેલ કે આવા બનાવો બનતા અટકાવવા તથા બનેલ બનાવોને શોધી કાઢવા માટે જિલ્લાના મધ્યપ્રદેશ તરફ જતા રસ્તાઓ ઉપર એક્ઝિટ એન્ટ્રી પોઈન્ટો ઉપર સખત વાહન ચેકિંગ કરવા સૂચના આપેલ, જે અનુસંધાને મળેલ બાતમી આધારે 2 ઈસમો નામે દાણકા ઉર્ફે નાનકા સંગોળ રહેવાસી સુમિયાવાડ તથા જેતરિયાભાઈ તોમર રહેવાસી બડી ઉતાવળી તાલુકો જિલ્લો અલીરાજપુર નામને મોટરસાયકલ સાથે પકડી અને એ મોટરસાયકલો બાબતે પૂછપરછ કરતા ચોરીની હોવાનું જણાઈ આવતા તેઓને વધુ પૂછપરછ કરતા સુરત શહેર, વડોદરા શહેર, સુરત ગ્રામ્ય, વડોદરા ગ્રામ્ય તથા છોટાઉદેપુર જિલ્લાની કુલ મળી 20 મોટરસાયકલો કબજે કરવામાં આવેલ છે અને વધુ પૂછપરછ કરી બીજા સંડોવાયેલ આરોપીઓ બાબતે મધ્યપ્રદેશમાં તપાસ જારી રાખવામાં આવેલ છે. જફર મકરાણી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ છોટાઉદેપુર.